मॉर्निंग फ्रेंड्स, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 2 ना मापन अने एकम पद्धतिओ माटे ना जीडब्ल्यू नीट ना एमसीक्यू शुरू छे। आपणे मित्रो लास्ट लेक्चर नी अंदर आपणे एमसीक्यू नंबर 60 सुधी नी वात करी गयेला हता। मित्रो 60 नंबर नो एक एमसीक्यू मैं अहींया समझूती आपीने तमने घरे आपेलो हतो। हवे मित्रो तेनी अंदर जे आंसर एमएल रेस टू माइनस 2 आवे छे, आंसर आवे छे ए एम एल रेस टू माइनस 2। मित्रों ये आंसर त्यारे आवशे जयरे रकम नी अंदर थोड़ो सुधारो आवशे। एक्स बराबर 3 सी बी स्क्वायर। मित्रों सुधारो करवानो छे, तमारा बुक नी अंदर सी स्क्वायर बी स्क्वायर आपेलो छे। मित्रों सी स्क्वायर बी स्क्वायर नहीं पण 3 सी बी स्क्वायर करशो एटले तमने आ तमारो आंसर मळी जशे। एटले आटलो सुधारो तमारे एमसीक्यू नंबर 61 नी अंदर करवानो रहेशे। ओके चलो हवे त्यार पछीनो आपणो एमसीक्यू नंबर 62 पर आपणे सॉरी 60 नी अंदर सुधारो रहेशे। एमसीक्यू नंबर 61 માં આપણે આગળ વધીએ। મિત્રો આપણી પાસે 61 નંબર નો એમસીક્યુ રકમ અહીંયા સ્ક્રીન પર આવે છે, હું જરા રકમ રીડ કરું છું। ચુંબકીય ફ્લક્સ માટેનું પારિમાણિક સૂત્ર। મિત્રો ચુંબકીય ફ્લક્સ, હવે ચુંબકીય ફ્લક્સ માટે જે પારિમાણિક સૂત્રની વાત કરે છે તો તમને સૂત્ર આપી રાખું। મિત્રો ચુંબકીય ફ્લક્સ સૂત્ર આવશે ફાઈ બરાબર બી ડોટ એ કોસ થીટા। આ બી એટલે ચુંબકીય ક્ષેત્ર છે અને એ એટલે ક્ષેત્રફળ છે। હવે મિત્રો તમારે અહીંયા પારિમાણિક સૂત્ર કોના કોના મૂકવાના છે? મિત્રો અહીંયા તમે આ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મૂકશો, બીજું પારિમાણિક સૂત્ર ક્ષેત્રફળનું મૂકશો। ફરી પાછું યાદ અપાવું, આ બી નું પારિમાણિક સૂત્ર ન આવડતું હોય તો તમે કોષ્ટકમાંથી લઈ શકો છો, પણ જો તમને તમારે કોષ્ટકમાંથી નથી લેવું તો સૂત્ર તમે વાપરી શકશો સી બરાબર ઈ બાય બી। ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર, ઓકે, અને સી એટલે પ્રકાશનો વેગ। ફરી પાછું જણાવો, આ સૂત્રનો ઉપયોગ કરીને બી મેળવો જે અહીંયા આપો, ક્ષેત્રફળ તો તમે જાણો છો, કોસ થીટા કોસ વિધેયનું પારિમાણિક સૂત્ર હતું નથી, આ મૂકશો એટલે મિત્રો તમને ચુંબકીય ફ્લક્સ માટેનું પારિમાણિક સૂત્ર મળશે અને તમારો જે આન્સર છે એ એ આવશે એમ વન એલ ટુ ટી માઇનસ 2 એ માઇનસ 1 એમ વન એલ ટુ ટી માઇનસ 2 એ માઇનસ 1 મળશે। ઠીક છે મિત્રો, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 61। ચાલ આગળના એમસીક્યુ પર વધીએ આગળ। ઓકે મિત્રો, તો ત્યાર પછીનો એમસીક્યુ નંબર છે 62। રકમ સ્ક્રીન પર ચાલુ રહેશે, હું વાંચી લઉં છું। પ્રકાશની ઝડપ c, ગુરુત્વ પ્રવેગ g અને દબાણ p ને મૂળભૂત એકમ તરીકે લઈએ। ફરી પાછા, મૂળભૂત એકમ 3 કોણ કોણ? પ્રકાશની ઝડપ c, ગુરુત્વ પ્રવેગ g અને દબાણ p। ઓકે, તો ગુરુત્વ અચળાંક જીના પરિમાણો શું થાય? ઠીક છે મિત્રો, તો આપણી પાસે 3 રાશિઓ કઈ કઈ? પ્રકાશની ઝડપ c, ત્યાર પછી બીજી રાશિ છે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ એટલે g, ત્રીજી રાશિ છે દબાણ p, ઓકે, અને સૂત્ર આપણે કોનું શોધવાનું છે? ગુરુત્વ અચળાંક, ગુરુત્વ અચળાંક એટલે કે કેપિટલ જી। તો મિત્રો સીધું છે, આના પરથી એક સૂત્ર બનશે આપણી પાસે અને એ સૂત્ર બનશે કે જી બરાબર
आ के अचड़ा सी नी ए गार जी नी बी गार अने टी नी सी गार मित्रों आपड़ो अचड़ांक छे। हवे रीत तमे जाणो छो शुं करवानुं छे जी नुं पारिमाणिक सूत्र मूको सी नुं पारिमाणिक सूत्र मूकीने ए घात करो जी नुं पारिमाणिक सूत्र मूकीने बी घात करो अने पी नुं पारिमाणिक सूत्र मूकीने सी घात करो। ओके पछी बंने बाजुनी घातोने सरखाओ एटले तमने ए बी अने सी मळशे मित्रो। ओके मित्रो अहींया तमने जे तमारो जे आंसर छे ए सी आवे छे। सी नो मतलब के सी नी जीरो घात आ सी नी जीरो घात जी नी टू घात अने पी नी माइनस वन घात एनो मतलब के ए जीरो मळशे बी बे मळशे अने सी माइनस एक मळशे। फरी पाछू वेग नु पारिमाणिक सूत्र मूको प्रवेग नु पारिमाणिक सूत्र मूको दबाण नु पारिमाणिक सूत्र मूको अने अहींया जी तमने जणावी गयो तो जी केवी रीते लेशो तो के जी लेवा माटे शुं करवानो हा एफ बराबर जी एम वन एम टू अपोन आर स्क्वेर आ सूत्र नो जो उपयोग करशो तो एना परथी जी नु पारिमाणिक सूत्र मळे। हाल पूरतू तमे कोष्टक माथी लई शको छो અને કિંમત મૂકો એટલે તમને આ સૂત્ર મળી જશે અચળાંક કે ની કિંમત તમે હાલ વન લેજો। બોલો મિત્રો આવી વાત સમજમાં તો આ થયો એમસીક્યુ નંબર આપણો 62। ઓકે ચાલો ત્યાર પછીના એમસીક્યુ માં આપણે આગળ વધીએ। ઓકે મિત્રો તો ત્યાર પછીનો આપણી પાસે એમસીક્યુ છે એમસીક્યુ નંબર 63 અને એ છે विद्युत ससेप्टेबिलिटी। ओके आ विद्युत ससेप्टेबिलिटी नु पारिमाणिक सूत्र तो मित्रों अहीं तमने जणावी आपुं के विद्युत ससेप्टेबिलिटी नु पारिमाणिक सूत्र जो जोईतुं होय तो तेना माटेनुं सूत्र आवशे काई इज इक्वल टू वन अपॉन के અને મિત્રો આનું પારિમાણિક સૂત્ર બનશે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો। મિત્રો બારમા ધોરણની અંદર આ સૂત્ર આવશે તમારે સેમેસ્ટર 3 ની અંદર ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે તો અત્યારે તમે આટલું સ્વીકારી લો કે નું પારિમાણિક સૂત્ર વન અપોન કે નું પણ પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અને તેનો વ્યસ્ત એટલે વિદ્યુત સસેપ્ટેબિલિટી અને કાય કી તરીકે ઓળખાય અને એનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો આવશે મિત્રો। ઠીક છે તો આ થયો આપણો એમસીક્યુ નંબર 63। ચાલો આગળના એમસીક્યુ પર વધીએ। ઓકે મિત્રો તો ત્યાર પછી આગળનો એમસીક્યુ છે 64। મિત્રો આ 64 નંબરનો જે એમસીક્યુ છે એ તમને હોમવર્કમાં રહેશે કેમકે આ એમસીક્યુ આજે આપણે જે પેલો 60 નંબરનો એમસીક્યુ કર્યો એ જ ટાઈપનો છે। ઓકે એટલે તેની અંદર થોડું તમારે જાતે મહેનત કરવાની રહેશે। એમસીક્યુ નંબર 64 65 નંબરનો એમસીક્યુ શરૂ કરીએ આપણે 65 રકમ તમારી સામે ઓન સ્ક્રીન છે હું જરા વાંચું છું એપ્સાયલોન નોટ એલ ઇન્ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી દ્વારા ભૌતિક રાશિ એક્સ મળે છે જ્યાં એપ્સાયલોન નોટ મુક્ત અવકાશની પરમિટિવિટી છે એલ એ લંબાઈ છે ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ડેલ્ટા ટી સમયનો અંતરાલ છે તો એક્સ માટેનું પારિમાણિક સૂત્ર કોના જેવું મળે। મિત્રો પહેલા આપણે અહીંયા સૂત્ર લખી લઈએ સૂત્ર આવશે એક્સ બરાબર એપ્સાયલોન નોટ ઇન્ટુ એલ ઇન્ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી। મિત્રો આ છે શૂન્યાવકાશની પરમિટિવિટી। તમારી પાસે બે રસ્તા છે એક તો બધાના પારિમાણિક સૂત્ર કોષ્ટકમાંથી જોઈને લખો
પણ બેટર રહેશે કે તમે મેળવી લો એપ્સાયલોન નોટ કેવી રીતે મેળવવાનું મેં તમને એક સૂત્ર આપેલું હતું એફ બરાબર 1 અપોન 4 પાઈ એપ્સાયલોન નોટ q1 q2 અપોન r સ્ક્વેર આ વિદ્યુત ભાર છે ઓકે મિત્રો તો આ વિદ્યુત ભાર બે વાર લેવાનો આ અંતર લેવાનું આ એફ એટલે બળ લેવાનું તો આના પરથી તમને એપ્સાયલોન નોટ નું પારિમાણિક સૂત્ર મળશે ઓકે ત્યાર પછી એલ એટલે લંબાઈ છે એ તો તમે જાણો છો ઓકે આ મિત્રો વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાન જે પારિમાણિક સૂત્ર મેં તમને યાદ રાખવા કહ્યા હતા એ છે અને આ ટી એટલે સમય છે કશું જ નથી કરવાનું આ વીનું પારિમાણિક સૂત્ર તમે જાણો છો એવું કહો સમયનું પારિમાણિક સૂત્ર મૂકો લંબાઈનું પારિમાણિક સૂત્ર મૂકો એપ્સાયલોન નોટ આ સૂત્ર પરથી શોધો અથવા કોષ્ટક પરથી લઈ લો બધાના પારિમાણિક સૂત્ર મૂકશો એટલે તમને મિત્રો એક્સ નું પારિમાણિક સૂત્ર મળશે અને એ એક્સ નું પારિમાણિક સૂત્ર મિત્રો તમને એ વન મળશે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો એ વન મિત્રો એ વન નો મતલબ કે આ રાશિ વિદ્યુત પ્રવાહ થશે તો તમારો આન્સર થશે ડી વિદ્યુત પ્રવાહ ઠીક છે મિત્રો ચાલો ત્યાર પછીના એમસીક્યુમાં આગળ વધીએ ઓકે એમસીક્યુ નંબર 66 મિત્રો આગળ આપણે કરી ચૂકેલા છીએ પણ તમને અત્યારે યાદ અપાવી દો તમને જે સૂત્ર આપેલું છે એમ સોરી ઈ એલ અપોન એમ રેસ ટુ 5 ઇન્ટુ જી સ્ક્વેર આગળ આપણે કરી ચૂકેલા છીએ છતાં બી યાદ અપાવો કરવાનો છે જો બાકી હોય તો કરી કાઢજો શરૂ કરીએ આપણો એમસીક્યુ નંબર 67 આ એમસીક્યુ ની અંદર પણ હું તમને આગળ સૂચના આપી ચૂકેલો છું મિત્રો એ ક્રોસ બી કરવાનો હતો તમારે એનું પારિમાણિક સૂત્ર શોધવાનું હતું પછી બીનું પારિમાણિક સૂત્ર શોધવાનું હતું પછી બંનેનો ગુણાકાર કરવાનો હતો ઓકે આગળ આપણે કરી ચૂકેલા છીએ ઓકે ત્યાર પછી એમસીક્યુ નંબર 67 પણ આપણે જોઈ ચૂકેલા છીએ અને એ એમસીક્યુ ની અંદર સૂત્ર છે કે વાય બરાબર કે વાય અપોન વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઓકે તો અહીંયા સોરી વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એ એટલે મહત્તમ સ્થાનાંતર છે વાય એટલે સ્થાનાંતર છે અને યુ એટલે સ્થિતિ ઉર્જા છે ઓકે આગળ કરેલો છે છતાં બી તમને એક વાર રિપીટેશન આપી દીધો બાકી હોય તો કરી કાઢજો હવે મિત્રો શરૂ કરીએ 69 એમસીક્યુ નંબર 69 ચાલો રકમ વાંચું છું ખાલી જગ્યાના પરિમાણો જેવા જ બી સ્ક્વેર અપોન મ્યુ ઝીરો ના પરિમાણો ધરાવે છે ફરી પાછું ખાલી જગ્યાના પરિમાણો જેવા જ બી સ્ક્વેર અપોન મ્યુ ઝીરો ના પરિમાણો ધરાવે છે ઓકે તો ચાર વિકલ્પ છે ઉર્જા ઉર્જા ઘનતા ચુંબકીય તીવ્રતા અને આમાંનો એક પણ નહીં તો મિત્રો સૂત્ર આપણું છે બી સ્ક્વેર અપોન મ્યુ ઝીરો બી સ્ક્વેર અપોન મ્યુ ઝીરો ઓકે ચાલો હવે તમારે અહીંયા શું કરવાનું છે પહેલા પારિમાણિક સૂત્ર કોનું મૂકશો તમે બી બી એટલે ચુંબકીય ક્ષેત્ર ઘણી બધી વાર આવી ગયું છે એટલે તમને કહેતો નથી નથી શોધવું તો કોષ્ટકમાંથી લઈને મૂકો ઓકે ચાલો મ્યુ ઝીરો નું પારિમાણિક સૂત્ર તો એના માટે તમને એક બીજો રસ્તો બતાવો આગળ આપણી પાસે એક એમસીક્યુ આવી ગયેલો હતો મિત્રો અને એ એમસીક્યુ હતો કે સી સ્ક્વેર બરાબર 1 અપોન એપ્સાયલોન નોટ ઇન્ટુ મ્યુ ઝીરો ઓકે સી સ્ક્વેર બરાબર 1 અપોન એપ્સાયલોન નોટ ઇન્ટુ મ્યુ ઝીરો આ સી સ્ક્વેર એટલે પ્રકાશનો વેગ
एप्साइलॉन नॉट એટલે પેલા સૂત્ર પરથી મેળવવાનું પરમિટિવિટી છે શૂન્યાવકાશ. અચ્છા આ બંને મૂકી દેશો એટલે તમને મ્યુ ઝીરો મળી જશે મિત્રો. આ મ્યુ ઝીરો ની કિંમત તમે અહીંયા મૂકો ઓકે, એટલે બી સ્ક્વેર અપોન મ્યુ ઝીરો મળશે. એટલે એ પારિમાણિક સૂત્ર કોના જેવું મળશે મિત્રો? એ પારિમાણિક સૂત્ર તમારો આન્સર ઉર્જા ઘનતા છે. આ ઉર્જા ઘનતાનો મતલબ ઉર્જા છેદમાં કદ. ઉર્જા એટલે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને કદ એટલે એલ થ્રી. તો કેટલું મળશે? એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ. આવું પારિમાણિક સૂત્ર તમને અહીંયા મળશે. એનો મતલબ કે આ તમારો આન્સર એ શું આવશે? ઉર્જા ઘનતા. એક વાર સૂત્ર બન્યું સી સ્ક્વેર બરાબર વન અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ મ્યુ ઝીરો. આના પરથી મ્યુ ઝીરો મળશે અહીંયા મૂકો. બી તમે જાણો છો, બંનેના પારિમાણિક સૂત્ર મૂકશો એટલે એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ મળશે. ઓકે મિત્રો, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 69. આગળ વધી હવે. ઓકે, ત્યાર પછીનો એમસીક્યુ નંબર છે 70. રકમ વાંચું છું, જરાજો. એક મોટો આપેલો છે તરલ. તરલ એટલે લિક્વિડ, પ્રવાહી બોલો કે વાયુ બોલો, એને સામાન્ય રીતે તરલ તરીકે આપણે ઓળખીએ. એક મોટા તરલ તારાનો આવર્તકાળ એ તેની મધ્યમાન ત્રિજ્યા આર, મધ્યમાન ઘનતા રો અને ગુરુત્વ અચળાંક જી પર આધાર રાખે છે. આ વિચારધારાનો ઉપયોગ કરતા ટીનું સૂત્ર શું આવે? મિત્રો, આવર્તકાળ ત્રણ બાબત પર આધાર રાખે છે, આર, રો અને જી. ફરી પાછું, ટી એટલે આવર્તકાળ, આર એટલે ત્રિજ્યા, રો એટલે ઘનતા ઓકે, અને જી એટલે સાર્વત્રિક અચળાંક. તો મિત્રો સૂત્ર શું બનશે? ટી ચલે છે જી ની એ ઘાત, રો ની બી ઘાત અને આર ની સી ઘાત. હવે તમે જાણો છો ટી નું પારિમાણિક સૂત્ર મૂકો. આવર્તકાળ એટલે મિત્રો ટી વન આવશે. ઘનતાનું પારિમાણિક સૂત્ર મૂકો. અચ્છા, અહીંયા ટી વન છે તો એનો મતલબ કે એમ ઝીરો એલ ઝીરો મુકાય. ઓકે, ચાલો સાર્વત્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર મૂકો, રો નું પારિમાણિક સૂત્ર મૂકો અને આર નું. બંને બાજુ એમએલટી ની ઘાત સરખાવો એટલે મિત્રો તમને એ બી સી ત્રણે ત્રણ ની કિંમતો મળશે. તમને મિત્રો અહીંયા જો અચળાંક મૂકવો હોય તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને અચળાંક કે મુકાય. ઓકે મિત્રો, તો તમારો જે આન્સર છે એ સી આપેલો છે અને એ કઈક આટલો છે કે કે ઇન્ટુ રો રેસ ટુ વન હાફ. ઓકે, અચ્છા રો રેસ ટુ માઇનસ વન હાફ છે, ત્યાર પછી જી રેસ ટુ માઇનસ વન હાફ અને આર રેસ ટુ ઝીરો છે. મિત્રો ફરી પાછું જણાવું, રો રેસ ટુ માઇનસ વન હાફ, જી રેસ ટુ માઇનસ વન હાફ અને આર રેસ ટુ ઝીરો છે. આનો મતલબ કે તમે આ કેલ્ક્યુલેશન નું સાદુરૂપ આપશો એટલે બી માઇનસ વન હાફ આવશે, સી ઝીરો આવશે અને એ પણ માઇનસ વન હાફ આવશે. મિત્રો અહીંયા પારિમાણિક સૂત્ર ખોટા મુકાશે તો જવાબ આવશે નહીં. ઠીક છે, તો મિત્રો આ તમારો એમસીક્યુ થયો 70. ચાલો આગળ વધીએ. ઓકે મિત્રો, અત્યાર સુધી ઘણા બધા એમસીક્યુ જોયો, એ જ ટાઈપનો એમસીક્યુ નંબર 71 છે. આ એક તમને હોમવર્કમાં આપું છું. ત્યાર પછીનો એમસીક્યુ નંબર 72 પર જઈએ. જો એલસીઆર રકમ છે તમારી સામે, હું રીડ કરું છું. એલસીઆર અનુક્રમે ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ
અને અવરોધ હોય L એટલે ઇન્ડક્ટન્સ C એટલે કેપેસિટન્સ R એટલે અવરોધ હોય તો C સ્ક્વેર ઇન્ટુ LR નું પારિમાણિક સૂત્ર શું થાય 72 મિત્રો C સ્ક્વેર ઇન્ટુ LR મિત્રો C એટલે કેપેસિટન્સ હવે આ કેવી રીતે મેળવવાનું મારે તમને કહેવાની જરૂર નથી તમને આવડે છે બરાબર છે ફરી પાછું જણાવો કેવી રીતે મેળવશો C બરાબર Q બાય V સૂત્ર પરથી ઓકે R એટલે અવરોધ આ અવરોધ એ તમે યાદ રાખેલો છે એ પણ મારે તમને કહેવાની જરૂર નહીં મળે ઓકે મિત્રો જરૂરિયાત છે આ L L એટલે લંબાઈ નથી L એટલે ઇન્ડક્ટન્સ થાય મિત્રો L એટલે શું થશે ઇન્ડક્ટન્સ હવે મિત્રો તેના માટેનું સૂત્ર આવે છે કે E બરાબર માઇનસ L ઇન્ટુ DI અપોન DT આવું 12મા ધોરણમાં સૂત્ર આવશે સ્ટાન્ડર્ડ 12માં E બરાબર માઇનસ L ઇન્ટુ DI અપોન DT તો મિત્રો L ને જો તમે કરતા બનાવો તો E એટલે EMF કહેવાય એટલે કે વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા સમય અને આ પ્રવાહ છેદમાં આવશે એટલે કે વિદ્યુત પ્રવાહ તો જો તમે આ સૂત્રમાં કિંમત મૂકશો તો મિત્રો તમને ઇન્ડક્ટન્સ L નું પારિમાણિક સૂત્ર મળી જશે ફરી પાછું જણાવું EMF E બરાબર માઇનસ L ઇન્ટુ DI અપોન DT આ E એટલે EMF બોલાય EMF આવશે 12મામાં પણ સામાન્ય રીતે તેને વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટનો એકમ તો આ પારિમાણિક સૂત્ર તો તમને ખબર જ છે કઈ રીતે મેળવવાનું ચાલ આ DT એટલે સમય ઉપર જશે અને વિદ્યુત પ્રવાહ છેદમાં આવશે એટલે L નું પારિમાણિક સૂત્ર બની જશે તો આ L નું પારિમાણિક સૂત્ર અહીંયા યુઝ કરો કેપેસિટન્સ નો સ્ક્વેર કરો અને અવરોધ મૂકો મિત્રો ત્રણે ત્રણની જયારે કિંમત મુકાશે તો તમને ફાઇનલી પારિમાણિક સૂત્ર એ M0 L0 T3 અને I0 મળશે મિત્રો M0 L0 T3 ઇન્ટુ I0 મળશે તો મિત્રો આ તમારો આન્સર થશે સી ઓકે તો આ થયો તમારો એમસીક્યુ નંબર 72 ચાલ આગળ વધીએ ચાલ એમસીક્યુ નંબર 73 રકમ વાંચું છું ટી સમયે એક કણનું સ્થાન સૂત્ર એક્સ બરાબર વી ઝીરો અપોન એ કૌંસમાં વન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એટી દ્વારા મળે છે જ્યાં V0 એ અચળાંક છે અને A ઇઝ ગ્રેટર ધેન 0 છે એટલે કે A મૂલ એનું મૂલ્ય ધન છે V0 અને A ના પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય ઓકે ચાર વિકલ્પ તમને આપેલા છે તો બે પારિમાણિક સૂત્ર માંગે છે તો V0 ઓકે અને બીજું A નું મિત્રો અહીંયા પેલા તો હું સૂત્ર લખી કાઢું સૂત્ર છે x બરાબર x બરાબર v0 અપોન a કૌંસમાં 1 માઇનસ e રેસ ટુ માઇનસ at ઓકે ચાલ તો આપણે જાણીએ છે કે e ની જે ઘાત છે એનું પરિમાણ 0 થાય મતલબ કે e નું પરિમાણ ગુણ્યા t નું પરિમાણ બરાબર m0 l0 t0 થાય તો મિત્રો જો e નું પરિમાણ મારે જોઈતું હોય તો t નું પરિમાણ મારે છેદમાં લાવવું પડે એટલે m0 l0 t0 અને t નું પરિમાણ t1
એટલે ટી માઇનસ વન થશે આ એ નો જવાબ મળ્યો કરી સમાજ ઓકે હવે હવે મિત્રો જો મારે બી ઝીરો નું પરિમાણ જોઈતું હોય તો આ બંનેને સરખાવવા પડે તો શું થશે એક્સ નું પરિમાણ બરાબર બી ઝીરો નું પરિમાણ છેદમાં એ નું પરિમાણ તો મિત્રો આ વી ઝીરો ને કરતા બનાવો તો મિત્રો એક્સ તો આપણા માટે તમને અંદર સ્પષ્ટ આપેલું છે કે ટી સમયે સ્થાન છે સ્થાન એટલે અંતર એટલે એ મિત્રો થાય એલ વન અને એ કેટલું થયું તો કે ટી માઇનસ વન તો મિત્રો વી ઝીરો નું સૂત્ર થશે એલ વન ટી માઇનસ વન એટલે એલ વન ટી માઇનસ વન અને એ થયો ટી માઇનસ વન શું તમારો આન્સર થશે એ જે તમને આપેલો છે એલ વન ટી માઇનસ વન વી ઝીરો માટે અને એ માટેનું ટી રેસ ટુ માઇનસ વન તો મિત્રો આ થયો આપણો એમસીક્યુ નંબર 73 આગળ વધીએ ઓકે મિત્રો તો ત્યાર પછી છે ઉર્જા આપણે એમસીક્યુ નંબર 74 જે આગળ આપણે જોઈ ચૂકેલા છીએ એના જેવો છે એટલે 74 નંબરનો એમસીક્યુ તમને હોમવર્કમાં આપીશ મિત્રો 74 હોમવર્કમાં રહેશે આગળ આપણે જોઈ ચૂકેલા છીએ અને જે એટલે આ ટાઈપનું આપણે જોઈ ચૂકેલા છીએ ત્યાર પછી 75 નંબરનો એમસીક્યુ બેઠો જ આપણે જોયેલો છે ફરી પાછો રિપીટ થયો છે એટલે એમાં આપણે નહીં પડીએ ઓકે 76 એમસીક્યુ નંબર 76 તો આજે એમસીક્યુ છે રકમ જરા વાંચું છું ગતિ કરતા તરંગની તીવ્રતા વોટ પર મીટર સ્ક્વેર નો એકમ ધરાવે છે મિત્રો એકમ વોટ પર મીટર સ્ક્વેર છે તો તીવ્રતાનું પારિમાણિક સૂત્ર આપો બહુ ઇઝી છે વોટ પર મીટર સ્ક્વેર એટલે સૂત્ર કઈક આ રીતે થયું તીવ્રતાની સંજ્ઞા આય આવશે વોટ પર મીટર સ્ક્વેર વોટ એટલે પાવર નો એકમ થયો અને મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ નો એકમ થયો મિત્રો તો ઉપર પારિમાણિક સૂત્ર પાવર નો મૂકો અને નીચે પારિમાણિક સૂત્ર ક્ષેત્રફળ નો મૂકો તમે જાણો છો બંનેના મેં તમને શરૂઆતના જે 20 એમસી આપણે 20 પારિમાણિક સૂત્ર મોઢે કરવા કહ્યા હતા કમ્પલસરી હોવા જોઈએ બંનેના પારિમાણિક સૂત્ર મૂકી દો એ તમને તીવ્રતાનું પારિમાણિક સૂત્ર મળી જશે મિત્રો તમારો આન્સર આવશે એ એમ વન એલ ઝીરો ટી માઇનસ થ્રી કેટલું આવશે એમ વન એલ ઝીરો ટી માઇનસ થ્રી ઓકે આ તમારો આન્સર થશે તો આ તો એમસીક્યુ નંબર 76 ચાલ આગળ વધીએ ઓકે એમસીક્યુ નંબર 77 રકમ જરા એક વાર વાંચી લઈએ નાભી એટલે કે ન્યુક્લિયસ પરમાણુના ન્યુક્લિયસને નાભી પણ કહીએ ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આર બરાબર આર ઝીરો એ રેસ ટુ વન થર્ડ આપેલું છે જ્યાં એ ડેશ સોરી એ પરમાણુ દળાંક છે આર ઝીરોના પરિમાણો શું થશે મિત્રો આર ઝીરોનું પરિમાણ માંગે છે સૂત્ર અહીંયા લખીએ એમસીક્યુ નંબર 77 આર બરાબર આર ઝીરો એ રેસ ટુ વન થર્ડ તો મિત્રો તમારી પાસે આર ઝીરો નું પરિમાણ માંગે ઓકે આર એટલે ત્રિજ્યા ત્રિજ્યા એટલે અંતર થયું મિત્રો ત્રિજ્યા એટલે શું થશે અંતર અને એ પરમાણુ દળાંક છે મિત્રો તો આર નું પારિમાણિક સૂત્ર એલ વન થાય અચ્છા આર ઝીરો નું પારિમાણિક સૂત્ર તમારે શોધવું છે મિત્રો એ એટલે પરમાણુ દળાંક છે મિત્રો ફરી પાછું એ એટલે શું આપેલું છે પરમાણુ દળાંક તો એ અંક કહેવાય અને અંકને કોઈ પરિમાણિક સૂત્ર હોતું નથી એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો થાય તો બહુ સિમ્પલ છે કે આર ઝીરો એ એલ વન જ થશે
तो मित्रों आर जीरो नु पारिमाणिक सूत्र शू थशे एम जीरो एल वन टी जीरो। क्लियर? सो तमारो आंसर आवशे बी फॉर बॉम्बे एम जीरो एल वन टी जीरो। तो आ जो आंशिक नंबर 77। ओके तो 78 नंबर नो एमसीक्यू आगे आवी गयो छे, रिपीट थाय छे એટલે કે તમે કરાવતો નથી અને તમારી પાસે મજૂરી પણ નહીં કરાવતો એટલે આગળ આપણે કરેલો છે। શરૂ કરીએ આપણો એમસીક્યુ નંબર 79। રકમ જરા એક વાર વાંચી લઉં છું, જો એક્સ બરાબર એ કોસ થીટા પ્લસ બી કોસ થીટા અપોન એ પ્લસ બી હોય તો, ચાર વિકલ્પ આપેલા છે, ए अने बी जेवा ज परिमाणों एक्स ना परिमाणों धरावे, बीजो विकल्प छे ए अने बी ना परिमाणों जुदा जुदा होय, त्रीजो विकल्प छे एक्स जे कोई परिमाण धरावतो नथी, अने चौथो विकल्प छे एक्स ए तरंग लंबाई ना परिमाणों धरावे छे। मित्रों तमने आंसर आपेलो छे के ए बी अने एक्स त्रणे त्रणना परिमाण सरखा छे। पहला तो सूत्र लखो अहीं एक्स बराबर ए कोस थीटा प्लस बी कोस थीटा अपॉन ए प्लस बी। इतरो तमने आंसर कई आपेलो छे ए नु पारिमाणिक सूत्र बराबर बी नु पारिमाणिक सूत्र बराबर एक्स नु पारिमाणिक सूत्र। हवे जो આ રકમ પ્રમાણે આ આન્સર સેટ નહીં થાય એ તમારી બુકમાં એક સુધારો કરો મિત્રો, અને એ સુધારો કંઈક આવો કરો કે એનું પારિમાણિક સૂત્ર જે છે, જો અહીંયા આ એનું પારિમાણિક સૂત્ર એટલે કે એ કોસ થીટા આ વત્તાની જગ્યા પર ગુણાકાર કરો અને આ બી કોસ થીટા કરો, આવે છે વાત સમજમાં? અથવા તો તમે આવું પણ કરી શકો કે એ કોસ થીટા પ્લસ બી સાઈન થીટા છેદમાં એ ક્રોસ બી, આવું પણ કરી શકો તમે એક્સ બરાબર એ કોસ થીટા વત્તા બી કોસ થીટા લખો અથવા સાઈન થીટા લખો તો પણ ચાલશે, બી સાઈન થીટા છેદમાં સોરી અહીંયા ગુણાકારમાં અને છેદમાં એ પ્લસ બી, આવું કરશો તો પણ ચાલશે, આટલો સુધારો કરી દો। હવે જો પહેલી વાત તો એ કે અહીંયા વચ્ચે વત્તા છે તો આ બંનેના પરિમાણ સરખા થાય, મતલબ કે એ નું પરિમાણ બરાબર બી નું પરિમાણ થયું। ચાલો હવે જો મારે એક્સ નું પરિમાણ કરવું હોય તો એક્સ ના પરિમાણ માટે મારે શું કરવું પડશે? બહુ સિમ્પલ છે મિત્રો, પહેલી વાત તો કોસ થીટા કે સાઈન થીટા ની પરિમાણ હોતા નથી, તો મારે કોનું પરિમાણ મૂકવાનું? એ નું પરિમાણ ગુણ્યા બી નું પરિમાણ। અચ્છા એ અને બી તો બંને સરખા છે તો બી ની જગ્યાએ પણ હું એ નું પરિમાણ મૂકું તો ચાલે કે નહીં? અને છેદમાં એ નું અથવા બી નું બેમાંથી એક મૂકાય, કેમ કે વચ્ચે પ્લસ છે તો એ પણ એ નું પરિમાણ મૂકીશું તો મિત્રો ઉડી જશે। તો જો એક્સ નું પરિમાણ એના પરિમાણ જેવું થયું, મતલબ કે એ અને બી તો સરખા હતા જ, પાછો એ અને એક્સ પણ સરખા થયા, મતલબ કે એ નું પરિમાણ બી નું પરિમાણ અને એક્સ નું પરિમાણ સરખા થયા। સો મિત્રો સુધારામાં અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે, પછી કોસ થીટા કરો કે સાઈન થીટા કરો તો પણ તમારો જવાબ ચાલશે। સો તમારો આન્સર થશે એ, બરાબર છે? ઓકે તો આ થયો આપણો એમસીક્યુ નંબર 79। ઓકે તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ, નેક્સ્ટ એમસીક્યુ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું।